ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ચોક્સી કોલેજનો અદ્ભુત કિસ્સો બહાર આવ્યો છે જેમાં એકસો જેટલી વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાના સમયે પરીક્ષાનો બહિષ્કાર કરવામાં આવ્યો છે ગીર સોમનાથ જિલ્લાનું વડુ મથક એવા વેરાવળની ચોક્સી કોલેજમાં આજે અદભુત કિસ્સો બહાર આવ્યો હતો જેમાં એકસો પાંત્રીસ જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ચાલુ પરીક્ષાએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે ગુજરાતમાં ભણતરને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે ત્યારે શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને કેવા કેવા પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે વાત કરવામાં આવે તો આવેલ કોલેજના પ્રોફેસર દ્વારા આખું વર્ષ કોઈ પણ લેક્ચર લેવામાં આવ્યું નથી અને વિદ્યાર્થીઓએ આ બાબતે પૂછતા પ્રોફેસર જણાવે છે કે તમારે લેક્ચર ભરવાની શી જરૂર છે તમને બધાને પરીક્ષામાં ચોરી કરવા દઈશું અને તમે પાસ થઈ જશો પણ પરીક્ષા ચોરી કરવા ન દેતા વિદ્યાર્થીઓએ પરીક્ષામાં શું લખવું તે માટેની મૂંઝવણ પેદા થતા પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે વિદ્યાર્થીના ભાવિ સાથે ખોટા પ્રલોભનો આપી ચેડા કરવાનો મામલો વેરાવળની ચોક્સી કોલેજ સામે આવ્યો છે આ અમે નથી કહેતા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે અહેવાલ મિતેશ પરમાર ગીર સોમનાથથી અને અહીંયા કોલેજમાં એક પણ લેક્ચર આવેલ નથી કે કોઈ પણ સાહેબે ધ્યાન દીધેલ નથી અને અત્યારે અમે કોલેજમાં માં સો થી વધારે વિદ્યાર્થીઓ આ એક્ઝામનો બહિષ્કાર કરેલ છે કેમ કે કોઈ પણ થઈને આ પરીક્ષાનો નો બહિષ્કાર કરેલ છે બી કોમ સવારે ફૂલ ચોરી કરવા દે છે બરોબર છે તો શું બી કોમ મહત્વ વધારે અમારો બી એ વાળા હું અમે પાણીની અંદર તો અમે ખાલી ફક્ત એ જ કીધું કે ફક્ત એમસીક્યુ લખાવો તમે સવારમાં ચોરી કરાવો તો અમારો શું વાક અથવા તો ક્લાસ લ્યો રેગ્યુલર તો એ લોકો એ તાળું મારી અને ગેટ બંધ કરી દીધો અને અમને બધાને બહાર કાઢી નાખ્યા છે અને સો થી ઉપર સંખ્યા છે તો અમારું બધાનું ભવિષ્ય શું જો કે મારે તો અત્યારે બહુ જરૂર છે આનું હું આંગણવાડીની હેલ્પર બેન રહેલી છું ચાર વર્ષથી જોબ કરું છું ને આ હું જે એક્ઝામ દઈશ તો આનીથી ઉપર મારે વર્કરનો ચાન્સ લાગે છે તો આને હિસાબે મારું આખું બધું બગડશે